પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ફરી એકવાર માથું ઉંચક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે. પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવ સમાન બની ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગો પરથી પસાર થતા બારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બેફામ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પણ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ બને છે. પાદરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી ફૂલબાગ જગન્નાકા સુધી મુખ્ય માર્ગ પર ચાલતા બારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ પર ફૂલબાગ તરફ બારદારી વાહનોને પસાર થવું જોઈએ. છતાં પણ બારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય લોકો ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ પાદરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આજુબાજુમાં સર્કલ પર લગાવવામાં આવેલા સ્ટ્રક્ચર અને સર્કલને અજાણ્યા બારદારી વાહને ટક્કર મારતા ભારે નુકસાન થયું હતું, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે, જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા બારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ જરૂરી બન્યો છે. ઉલ્લેખનીય છે કે કેટલીકવાર બારદારી વાહનો બેફામ રીતે મુખ્ય બજારમાંથી પસાર થતાં અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે વડોદરામાં બારદારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જ જરૂરી છે.